નમસ્કાર, સ્વાગત છે આપનું. મારું મંતવ્ય આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે. આજે વાત કરીશું ખેડૂતોના, જે રીતે હાલ બેહાલ થયા છે. માવઠું વારે ઘડી આવે છે અને ખેડૂતોની દશા અવદશામાં પરિણમે છે. બસ આજે વાત કરીએ રાજકોટથી, રાજકોટના લોકોનું અને રાજકોટના ખેડૂતોનું આ મુદ્દે શું માનવું છે, આવો જાણીએ. ગઈકાલે ગોંડલ પંથકમાં જો વાત કરીએ તો ગોંડલ પંથકમાં ભારે વરસાદ આવ્યો હતો, વાવાઝોડું સાથે વરસાદ આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક તેને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ખેડૂતોને પણ અત્યારે ચિંતાનું કહી શકાય કે મોજું વળ્યું છે. આપણી સાથે કેટલાક ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ખાસ હું આપને પૂછવા માગીશ અતુલભાઈ, ગઈકાલે ગોંડલમાં વરસાદ આવ્યો, રાજકોટમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી, ક્યાંક ને ક્યાંક ખેડૂતો અત્યારે હાલ ચિંતામાં છે. આમ જોવા જઈએ ને તો રાજકોટના ખેડૂતો ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો એ બાબતમાં નસીબદાર કહેવાય, કારણ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 50-60 હજાર ગુણી મગફળી ખુલ્લા પટમાં પડી હતી અને જે વરસાદ આવ્યો કમોસમી એ કાલાવડ તાલુકાના ઘણા સેન્ટરોમાં, પછી ગોંડલ સેન્ટરમાં ઘણા ગામડાઓમાં વરસાદ વિઘ્ન બની અને જે રવિ પાકનું વાવેતર છે એની ઉપર પણ નુકસાન કરતા છે. કપાસ અને જે કપાસની અત્યારે ઉતારવાનું ચાલુ છે એની ઉપર પાણી પડે એટલે કપાસ પણ ફેલ થઈ જાય છે. ચણા અને જીરાના જે વાવેતર થયા છે નવા એમાં પણ પાણી પડવાથી ઘણું નુકસાન થાય છે. એટલે કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે ખેડૂતોના જે હાથમાં આવેલું છે એ છીનવી ન લઈએ અને આ જે ખેડૂતોને નુકસાની અત્યારે જઈ રહી છે એનો એમાંથી બચાવે. ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક શેડની માંગણી હતી, એ શેડની માંગણી હજુ સુધી સરકારે પૂરી નથી પાડી. શું કહેશો, શું નામ છે આપનું? મહેશભાઈ તળાવિયા. મહેશભાઈ શું કહેશો, ઘણા સમયથી જે એક શેડની માંગણી હતી કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શેડ બને, તેમ છતાં એ માંગણી હજી સ્વીકારવામાં નથી આવી. આમ જોઈએ ને તો રાજકોટ યાર્ડમાં 3 વર્ષથી અમે 4 વર્ષથી આવી ગયા છે, જે સ્થિતિ છે એ સ્થિતિ છે. અને હાલ જોઈએ ને તો શેડની જરૂરિયાત છે, જે 40-50 હજાર બોરી સમાય એવો એક આધુનિક શેડ બની જાય તો વરસાદની ખેડૂતોની મગફળી આવે, અંદર ઉતરી જાય, ગમે તેવો વરસાદ હોય તોય વેપાર થાય, બહુ વાંધો ન આવે. હાલ જોઈએ તો હાલની સિઝનમાં વરસાદ 3 મહિનાથી ચાલુ છે ને એક બાજુ મગફળીની સિઝન પણ ચાલુ છે અને આ ટોટલ માલ ખુલ્લા પટમાં હાલ ઉતરે છે અને ખેડૂતોને ઢાંકવા પડે, દલાલ મારફતે ઢંકાય છે અને આવી સ્થિતિ સર્જાય છે. આવનારા દિવસોમાં શેડ નવો ઊભો થાય એ માટે સંતોષાઈ જાય તો સારું કહેવાય. કહી શકાય વરસાદ આશીર્વાદ સ્વરૂપ હોય છે, પણ આ વખતે કહી શકાય કે વરસાદ જે છે તે શ્રાપરૂપ છે તેવું કહી શકાય. હું આપને પૂછવા માંગીશ કે વરસાદ છે આશીર્વાદ સ્વરૂપ કહેવાય, પણ આ વખતે જે ખેડૂતો માટે અભિશાપ સ્વરૂપમાં આવ્યું છે વરસાદ, શું કહેશો આ બાબતે? કારણ કે વારંવાર વરસાદ આવે છે, કમોસમી વરસાદના લીધે ભારે નુકસાની થઈ ગઈ છે. હાલ પણ અત્યારે કહી શકાય ગઈકાલે પણ ગોંડલ પંથકમાં નુકસાની થઈ. આશીર્વાદરૂપ તો વરસાદ કહેવાય જ, પણ આ વખતે ઝેર સ્વરૂપ કહેવાય, કારણ કે ખેડૂતને બહુ જ નુકસાની કરાવી છે અને અત્યારે જોઈ તો ઘણા સેન્ટરમાં વરસાદ પડ્યો છે અને રાજકોટ યાર્ડ માંડ બેચ્યું છે તો કમોસમી વરસાદને પાટા ઉપર પાટું પડ્યું છે. આ વખતે વરસાદના લીધે ખેડૂતને કાંઈ વધ્યું જ નથી તો સરકારને તાકીદે એને વીમો આપવો જોઈએ. ખાસ જરૂર છે વીમાની અને અમારે જો યાર્ડની અંદર ફરિયાદ આવતી હોય તો ખેડૂતને વીમાની જ છે. અને યાર્ડની વાત કરી તો યાર્ડની અંદર છાપરાની કોઈ સગવડતા નથી, જો છાપરું થઈ જાય તો આ જે બચી ગયા છે જો કદાચ વરસાદ આવ્યો હોય તો લગભગ અહીંયા મોઢામાં કોળિયો આવેલો અને છીનવાઈ જાત એ બચી જાત. ખાસ વાત કરીએ ચેરમેન સાથે પણ વાત કરવાની હતી કે જે શેડની જે માંગણી છે, ચેરમેને શું કીધું તમને? ચેરમેન એમ કહે છે કે પૈસા નથી, પૈસા ન હોય તો 100 ને આપણે ઘણા પૈસા અહીંયા એવા હતા, હવે શું ક્યાં ગોઠવ્યું હોય એ તો કમિટીને જ ખબર હોય. અમે એવું માનીએ છીએ કે આધુનિક યાર જોઈ તો એ પ્રમાણે આ સગવડતા છે નહીં અને જો સગવડતા 2-3 મોટા મોટા પ્લેટફોર્મ ગોંડલમાં છે એવા થઈ જાય તો ખેડૂતને કાયમીના માટે શાંતિ રહીએ કે ગમે એવું ચોમાસું આવે કે ગમે એવું વાતાવરણ હોય અને ખેડૂતને કાયમીના માટે એનો માલ એની સેફટીમાં ઉતરે અને કાયમીના માટે વેચાય એવી અમારી માંગણી છે કે એ લોકો ગમે ત્યારે સરકારમાંથી પૈસા ફંડ લઈને અને છાપરા કરે એવી અમે અવારનવાર રજૂઆત કરી છે. પણ ચેરમેનનું કહેવું છે કે આપણી પાસે પૈસા નથી, એના હિસાબે બનાવતા નથી. આપણી સાથે રાજકોટથી ખેડૂતો જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, ખાસ કરીને જો વાત કરીએ તો ખેડૂતોની એ પણ પ્રકારની માંગણી છે કે આગામી સમયમાં જો શેડ બની જાય તો તે સારું રહે, કારણ કે શેડના અભાવમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે કહી શકાય આર્થિક નુકસાની અત્યારે માનવી પડી રહી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. સારું વાવેશું તો સારું લણીશું તેવું ખેડૂતો વિચારી અને સારું વાવે છે, પણ આ માવઠું બધી જ મજા બગાડી દે છે. ચાહે શિયાળો હોય, ચાહે ઉનાળો હોય કે ચાહે ચોમાસું હોય, ત્રણે ત્રણ સિઝન આ વર્ષે તો નિષ્ફળ ગઈ છે ખેડૂતોની. શિયાળુ પાકને પણ ભારે નુકસાન થયું. અમરેલી પંથકમાં પણ બુરા હાલ જોવા મળી રહ્યા છે ખેડૂતોના. રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
મોંઘુદાટ બિયારણ લાવે છે ખેડૂતો અને ત્યારબાદ પરિસ્થિતિ બગડતી જ જાય છે. આખરે કુદરત રૂઠે તો જવું તો ક્યાં જવું તેવા હાલ છે ખેડૂતોના. અમરેલીના લોકોનું શું માનવું છે, ખેડૂતોનું શું માનવું છે, આવો જાણીએ. આજે આપણે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જે સાપર ગામ છે ત્યાં આપણે રિયાલિટી ચેક કરવા માટે આપણે પહોંચ્યા છીએ. ત્યારે જે આ ખેડૂતોને પડતી હાલાકીના દ્રશ્યો આપણી નજરે સામે આવ્યા છે, ત્યારે આપણે જોઈએ તો ખેડૂતોને જે આ જે લીલો કપાસ છે, આ ઈયળોના જે સામ્રાજ્યથી ખેડૂતોએ લીલો કપાસ જે છે તે ઉપાડી અને જે એક હેક્ટરે જે 130 મણ જેવો કપાસ થાય છે, ત્યારે હાલ અત્યારે આપણે એવા પણ જાણવા મળ્યું છે કે અહીંયા એક હેક્ટરે અત્યારે માત્ર ને માત્ર 7-8 મણ જેવો કપાસ છે. ત્યારે આપણી સાથે આ સાપર ગામના જે ખેડૂતો છે આપણી સાથે જોડાયા છે, ત્યારે આપણે એમને પણ એની વ્યથા જાણવાના પ્રયાસો કરશું. અટાણે વાડીએ ચેક કરવા આવ્યા છે, અહીંયા ઊભા છે અને જોવે છે. અટાણે અમારે આમાંથી 120-130 મણ એક હેક્ટરે ઉતરે છે કપાસ, એને બદલે ઓણ અમારે 8-9 મણનો ઉતારો બેઠો અને અટાણે ઢોરને સારી દઈને હાટિયું કાઢી નાખી છે. હવે અટાણે અમે અહીંયા સર્વે કરવા, કોઈ નુકસાનીનો સર્વે કરવા કોઈ પૈસા જ નથી. મામલતદાર કલેક્ટર કચેરી ટીડીઓ કચેરી ગમે ત્યાંથી આવે તો અહીંયા હજી કોઈ પૂજ્યું નથી સર્વે કરવા. તો હવે અમારે આનું કરવું હું એ પહેલાં અમારે મોટી વેદના એ છે, દુઃખ છે અમારે. અત્યારે આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે અને ત્યારે એમને પણ આપણે જાણવાના પ્રયાસ કરશું શું કે શું આપનું નામ છે અને શું કહેવાનું છે. ભાઈ બચુભાઈ સુદાણી, અમરેલી જિલ્લો બગસરા તાલુકો સાપર ગામ. હજી તો આપણા ગામની અંદર હજી સુધીમાં કલેક્ટર કે કોઈ અધિકારીઓ કે કોઈ અધિકારી હજી માનો કે કપાસ બાબતમાં કોઈ અધિકારી કોઈ આવ્યા નથી હજી. બરોબર, લીલી ઈળ આવી ગઈ છે. આ લોકોને હેક્ટરે 125 મણ 30 મણ કપાસ થાય છે, એની બદલે ખાલી 7-8 મણ ખાલી કપાસ થયો છે. તો ખેડૂતને શું કરવું અત્યારે, કાંઈ કાઢવો ન કાઢવો, બધા ખેડૂત અત્યારે ભેગા હાલ થયા છે. આજુબાજુના વિસ્તારના ખેડૂતને બધાને કપાવવા, પણ શું કરવું કે છાળું પિત વાવવા કે ન વાવવા. ઈળ, લીલી ઈળ તો તમામ કપાસમાં આવી ગઈ છે સાપરની અંદર, બસ ગુલાબી ઈળ. હજી તો આપણી સાથે એક અન્ય ખેડૂત પણ જોડાયા છે, આપણે એમને પણ જાણવાના પ્રયાસ કરશું કે સાપર ગામની અંદર ખેડૂતોને કેવી વ્યથાઓ છે અને અત્યારે આ શિયાળુ પાક વાવવા માટેની ચિંતાઓ પણ જણાઈ રહી છે, ત્યારે શું કહેશે, શું કહેશો તમે? મારું નામ મનસુખભાઈ ભીખુભાઈ વકરિયા, ગામ સાપર. હું એટલું જ સરકારશ્રીને કહેવા માગુ છું, અધિકારીશ્રીને, કે સાહેબ અમે વાવણી વાવી પહેલી ફેરું એ ફેલી ગયું અમારું વાવેતર, બીજી ફેરું વાવ્યું, ત્યાર પછી આ અતિવૃષ્ટિ અને ત્યાર પછી માવઠાને લીધે અમારો પાક નિષ્ફળ ગયો. દવા ખાતર અને બિયારણનો ખર્ચો ચડાવ્યો તો હેક્ટરે 8 મણ કપાસનું ઉત્પાદન છે. હવે તમારી 4000ની સહાય, તો હેક્ટરે જે ખર્ચો ચડે છે તો એ 4000ની સહાય અમને કાંઈ ફાયદો થયો નથી, અમારે નુકસાનમાં ઘટે હશે. તો એમાં કાંઈક થોડુંક કરી આપવું અને બીજા નંબરમાં પહેલાં તપાસ કરી દઉં, કપાસ તમે કાઢી નાખશો પછી તમે એમ કહો ભાઈ ત્યાં તો કાંઈ છે નહીં કપાસ, અમારે બીજું વાવતર કરવું, શું કરવું? અમે એની મથામણમાં છીએ અત્યારે. તો આમાં જલ્દી ને જલ્દી અમારું સર્વે કરી, આમાં ગુલાબી ઈયળનું જે નુકસાન છે એ બાબતે તપાસ કરી અને ત્યાર પછી બનતા જેટલી સહાય વધારે મળે એ બાબતે અધિકારીઓ સરકારશ્રીને નમ્ર વિનંતી. અત્યારે હજી આપણે અન્ય ખેડૂતને પણ આપણે જાણવાના પ્રયાસ કરશું કે જે અત્યારે આ શિયાળુ પાકને લઈને જે તમે ચિંતાતુર બન્યા છો, ત્યારે કોઈ અધિકારીઓ પણ હજી આ સર્વે કરવા કે કોઈ આવ્યા નથી, તો ત્યારે અત્યારે વીમા કંપનીઓમાંથી કોઈ આવ્યા છે કે નથી? સરકારે જાહેરાત કરી છે પણ વીમા કંપની વાળા જે કોઈ જાતની જાહેરાત કે એની કઈ આવી નથી. કોઈ સર્વે કરવા આવ્યા છે? નહીં નહીં, કોઈ સર્વે કરવા આવ્યું જ નથી, કોઈ પણ અધિકારી નથી આવેલા. હાજી, તો આ હતા આપણી સાથે બગસરા તાલુકાના સાપર ગામના ખેડૂતો, જેવનું કહેવાનું એવું થાય છે કે અત્યારે શિયાળાની જે ઠંડીનો ચમકારો પણ થઈ રહ્યો છે, ત્યારે હાલ અત્યારે ખેડૂતોને શિયાળાની વાવણીઓનો પણ સમય આવી ગયો છે, ત્યારે અત્યારે નથી કોઈ સર્વે કરવા આવ્યા સરકારી અધિકારીઓ. ગુલાબી ઈયળોનું પણ સામ્રાજ્ય છે, ત્યારે હવે ખેડૂતો બન્યા છે ચિંતાતુર, જે હવે સરકારી તંત્ર જાગે અને આ ખેડૂતોની વ્યથા થોડીક પરેશાનીઓના જાણે તેવા વેધક સવાલો ખેડૂતોમાં પણ ઉદ્ભવી રહ્યા છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ, એટલો બધો વરસાદ પડ્યો કે તમામ પાક નિષ્ફળ ગયો, ત્યારબાદ ઉનાળામાં વાવાઝોડું આવ્યું અને ઉનાળામાં પણ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. શિયાળો આવ્યો તો શિયાળામાં થોડી આશા બંધાઈ હતી કે હવે કમસે કમ શિયાળામાં તો સારું વાવી અને સારું લણી શકાશે, પણ શિયાળુ પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ઉપરથી વીમા કંપનીઓના ઠાગા થયા, વીમા કંપનીના એક પણ અધિકારી જઈ અને ત્યાં ખેડૂતોની દશા જાણવાનો સર્વે કરવાનો પ્રયત્ન નથી કરતી તેવો સતત આક્ષેપ થતો આવ્યો છે.
વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વીમા કંપનીઓને અત્યાર સુધી વીમા કંપનીઓ સરકારને ગાંઠતી ન હોવાની અને તેની સાથે સાથે વીમા કંપનીઓ ખેડૂતોની સાંભળતી ન હોવાના પણ આક્ષેપો અત્યાર સુધી થતા આવ્યા છે. ત્યારે અરવલ્લીના ખેડૂતો શું માની રહ્યા છે, શિયાળુ પાકને શું અસર થઈ છે આ માવઠાથી, આવો જાણીએ અરવલ્લીનો અહેવાલ. અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ગઈકાલે જે મોડી સોજે ભિલોડા અને શામળાજી અને ટીંટો સહિતના વિસ્તારોમાં જે માવઠા થયા હતા, જેના કારણે જે ખેડૂતોએ જે ઘઉં મકાઈ અને જે દિવેલા સહિતની જે વાવણી કરી છે તે વાવણીમાં ખરેખર નુકસાન સામે આવી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના જે કુલીખડ ગામના જે ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરીશું કે ગઈકાલે જે માવઠું થયું હતું જેના કારણે કેવું નુકસાન સામે આવી રહ્યું છે, શું કહેશો? એટલે કપાસના જે વાવેતર હતું એની અંદર તો એક તો ઈયરનો માર પડ્યો, બીજું કપાસનું ઝીંડું ક્યાંક ફાટ્યું હતું, કદાચ થોડું 20% હાથમાં આવે એવું હતું, એ પણ રાતે માવઠાએ પલાળ્યું. તારે બે નંબર કે ખેડૂતોએ ભાઈ ઘઉં વાયા છે કે ચણા વાયા છે એની અંદર હવા માવઠાના લીધે ઈયરનો ઉપદ્રવ થશે, એટલે લગભગ આ ખેતીએ કદાચ મને તો એવું લાગે છે કે ચોમાહા જેવી પરિસ્થિતિ જ સર્જીને મૂકશે, બરોબર? એટલે ખેડૂતને તો પડતા પર પાટું છે. એટલે સરકારને બિયારણ ખાતરને એની અંદર સબસિડી વધતા ખેડૂતોને ટ્રેક્ટરની અંદર ડીઝલમાં સબસિડી આપવી જોઈએ, તો ખેડૂતને કદાચ કંઈક માર ઓછો પડે. ખેડૂતને પડતા ઉપર પાટું છે. અન્ય એક ખેડૂત છે, આપણે એમને પૂછ્યું કે ગઈકાલે જે માવઠું થયું છે જિલ્લામાં ઘણા બધા જે ખેતી જે નષ્ટ થવાની આરે છે, બરાબર, શું કહેશો? સરકારે શું કરવું જોઈએ, કયા પગલાં લેવા જોઈએ? દુનિયાનો તાત છે ખેડૂત. ખેડૂતની હાલની પરિસ્થિતિ જુઓ તો બહુ દયનીય હાલત છે ખેડૂતની. અને હું તો એટલું કહેવા માગું છું કે માવઠા પર માવઠા થઈ રહ્યા છે, સરકાર આના ઉપર બહુ ધ્યાન આપે તો જરૂરી છે. કેમ કે ખેડૂત હાલ તો પોતાને મોંઘા ભાવની ખેતી કરી રહ્યો છે ને એમાં પણ માવઠા ઉપર માવઠા થાય છે, એટલે સરકાર એના માટે જલ્દીથી જલ્દી કંઈક વિચારે એવું હું વિનંતી કરું છું. આપની પાસે આવીશ. ગઈકાલે જે માવઠું થયું છે કેવા કેવા પાકોને નુકસાન થયું છે, કેવા કેવા પાક છે કે જેને વધુ નુકસાન પહોંચ્યું છે? રાયડો, ઘઉં, ચણા, કપાસ, દિવેલા આ બધા ટોટલી પાકમાં નુકસાન થયું છે. અમુક જગ્યાએ તો બરફ પણ પડ્યો છે, કરા પડ્યા છે, એના કારણે મોટું નુકસાન થયું છે. એટલે આવી છે ખેડૂતોને સરકારે કંઈ વિચારવું જોઈએ, કંઈ સહાય વધુ પડતી મળે એવું કરવાની જરૂર છે. અરવલ્લી જિલ્લાની અંદર ગઈકાલે જે માવઠું થયું હતું જે સમયે, જેના કારણે જે પાકોને નુકસાન થયું છે આના માટે ખરેખર સરકારે કેવી સહાય કરવી જોઈએ ખેડૂતોને? હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠું થયું છે, તેમાંથી ખેડૂતોને બહુ નુકસાન થયું છે. આપણા વડવાઓની કહેવત મુજબ 4 બગડ્યા એટલે હવે 12 પણ બગડવાના છે, તો ખેડૂતોનું પૂરેપૂરું નુકસાન થયું છે. ગવર્મેન્ટે જે તે સહાયની જાહેરાત કરી છે જલ્દીથી જલ્દી ખેડૂતોને આપવી જોઈએ. 30 તારીખનો ગવર્મેન્ટે વાયદો કર્યો હતો, 15 દિવસ ફોર્મ ભર્યા થયા, હજુ સુધી ગવર્મેન્ટે કંઈ એક પાઈ કોઈ ખેડૂતના ખાતામાં આપી નથી. અને ઉપરથી આ માવઠું એમને ખેડૂતોને ડરાવે છે. હવે ખેડૂતોએ શું કરવું શું ના કરવું એ મૂંઝવણમાં છે. આપ શું કહેશો, કેવા કેવા પાકોને નુકસાન થયું છે? હું માનું છું ત્યાં સુધી ઘઉં, ચણા અને કપાસના પાકોને ભયંકર નુકસાન થયું છે. અને ખરેખર ખેડૂત જ્યારે સહાયની રાહ જોઈને બેઠો છે ત્યારે સહાય પણ મળી નથી, અને ફરીથી જ્યારે માવઠું આવ્યું છે ત્યારે સરકાર ખરેખર સંવેદનશીલ બને અને ત્વરિત આ બાબતમાં કોઈ નિર્ણય લે એવી મારી અપેક્ષા અને માગણી છે. એક બાજુ ખેડૂતને પડતા ઉપર પાટું છે, કુદરત પણ રૂઠી છે, સરકાર પણ રૂઠી છે, જે કમોસમી વરસાદ થવાના કારણે જે ખેડૂતોને ઘણું બધું નુકસાન સામે આવી રહ્યું છે, જેમાં ગઈકાલે જે ભિલોડા અને શામળાજી જે પંથકમાં જે વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, તે યોગ્ય સર્વે કરવામાં આવે અને સરકાર જે ખેડૂતોના ખાતામાં ઝડપથી જે પૈસા આપે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. એક સાંધો અને 13 તૂટે જેવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની. પહેલા કપાસ વાવ્યો તો એવું થયું કે કદાચ હવે આ વખતે બધું બરાબર સમૂહ સૂત્ર પાર પડશે, પણ કપાસમાં ઈયળોનો ઉપદ્રવ આવ્યો. ત્યારબાદ હવે આ માવઠાએ તો ચિંતા ઓર વધારી દીધી છે. ઘઉં હોય, ચણા હોય, આ તમામ પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે સાથે અત્યાર સુધી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા, પણ હવે જ્યારે શિયાળુ પાક વાવવાનો સમય આવ્યો, શિયાળુ પાકમાં કમાવાનો સમય આવ્યો, ત્યારે માવઠાએ બધી જ મજા બગાડી દીધી અને ખેડૂતોની ચિંતામાં દિવસે ને દિવસે વધારો થવા લાગ્યો છે. સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો, કારણ કે આખી સિઝન ખરાબ ગઈ છે, આખું વર્ષ ખરાબ ગયું છે. ત્યારે સરકાર અને વીમા કંપનીઓ કંઈ ઘટતું કરે તેવું સતત માંગણી કરી રહ્યા છે ખેડૂતો. કેશોદના લોકોનું અને કેશોદના ખેડૂતોની શું દશા છે, આવો સાંભળીએ.
જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો કમોસમી જે વરસાદ પડ્યો છે ત્યારે કેશોદમાં જે માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે. મગફળીનો પાક તદ્દન જે નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને એવું લાગી રહ્યું તો શિયાળુ પાક જે ધાણા ચણા અને ઘઉં એમાં પણ એનું ગુજરાન ચલાવશે, પણ તો એમાં કમોસમી વરસાદને કારણે આપ ખેતરમાં જોઈ શકો છો કે અહીંયા જે વરસાદને કારણે જે ખેતરોમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે અને એનો જે ઘઉં ચણા અને જેવો પાક છે એ પણ નિષ્ફળ જાય તેવું ખેડૂતો કહી રહ્યા છે. અને આપણી સાથે અહીંયા ખેડૂતો પણ છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ખેતરમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે. તો આપણી સાથે અહીંયા જે ખેડૂતો છે તો એમની સાથે વાત કરવાની કોશિશ કરશું કે શું કહેશો કે તમારા જે ખેતરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, આગળના દિવસોમાં જે મગફળી છે એ તદ્દન નિષ્ફળ ગઈ છે, તો આ વખતે શિયાળામાં જે કમોસમી વરસાદ શરૂ થયો છે શું કહેશો આપ? હું લાડાણી વિપુલભાઈ, એક કેવદરા ગામનો ખેડૂત. હવે અત્યારે જે 22-10 પછીના જે કમોસમી વરસાદ પડ્યા છે એને કારણે મગફળી અને ધોરનો જે ચારો હોય એ તદ્દન ફેલ ગયો છે. જાજી વખત આવેદનો અને જાજી વખત રજૂઆત કરવા છતાં સરકારને કંઈ ફેર ના પડતા છેલ્લે વીમો ખેડૂતો દ્વારા વીમો માગતા તો સરકાર વીમો માગીએ અને સરકાર એની સહાય જાહેર કરે. એટલે અમારી માગણી એવી છે કે સરકાર વીમા કંપનીને કહીને અમને વીમો ચૂકવે. એનો વીમાની અમે હજી રાહ જોઈ અને ઉછીના પૈસા લઈ અને ઘઉં ચણા ધાણા જીરુંનું વાવેતર આજે કૃષિ યુનિવર્સિટી 15 નવેમ્બરે વાવેતરની જાહેરાત કરતી હોય એને બદલે આજે ડિસેમ્બર મહિનાની અંદર વાવેતર ચાલુ કરેલું હોય એ વાવેતર કરીને માંડ ખેડૂત નવરો થઈ અને એકાદા પાણી પાઈને નવરો બેઠો હોય ત્યાં કુદરત પાછો મહેરબાન અમે તો ખેડૂત ઉપર કહીએ હવે તો, કેમ કે આજે કાલે કેશોદ તાલુકાની અંદર 1 થી 5 ઇંચ વરસાદ પડ્યો જે ઘઉં ચણા અને જીરુના પાકને તદ્દન શોથ વાળી દીધો એવું કહી તો ચાલે. તો આજે શિયાળુ પાક પણ ફેલ જવાની પરિસ્થિતિ ઊભી થઈ હોય તો સરકારને અમારા માધ્યમ અને ખેડૂત દ્વારા અમારી વેદનાથી બતાવીએ કે જો સરકાર વિપક્ષની બેસી અને મહારાષ્ટ્રમાં સરકાર એમ કહેતી હોય કે પર હેક્ટરે 25,000 ખેડૂતને દેવા જોઈએ તો અમે એમ કહીએ કે કદાચ એક પુત્રું ગુજરાતની અંદર બેહાડીએ અને સરકાર આજની સરકાર વિપક્ષમાં બેહી અને ખેડૂતને પર હેક્ટરે 25,000 ચૂકવે એવી અમારી માગણી છે જેથી કરી અને અમારો ખેડૂત પરિવાર છે એ નભી શકે. તો જોયું તો ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરીએ છીએ કે વહેલી તકે અમારો વીમો આપવાની કોશિશ કરે. આપણી સાથે અન્ય ખેડૂત છે, શું કહેશો? માવઠાની સ્થિતિ કેશોદમાં જે સર્જાઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના એક પણ તાલુકો બચ્યો નથી ખાસ કરી, અને આ વરસાદ છે એ આ વિસ્તારનું હબ બની ગયું હોય તેમ મેસવાણ, કોયલાણા, કાલવાણી, પાણખાણ, સુંદેડા, કેવદરા, એકલેરા જેવા ગામોની અંદર જે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું હતું મગફળી ને બાદ કરતાં મગફળીમાં જે નુકસાની આવી છે એ નુકસાની એ સહન કરી અને આમાંથી એનું પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેડૂત મોટું મન રાખીને જે વાવણી કરી હતી ઘઉં દાણાની તે પણ સંપૂર્ણપણે ગઈકાલના વરસાદથી નુકસાન થઈ છે. અને સરકારશ્રીએ મોટા ઉપર જે જાહેરાત કરી છે 6800 રૂપિયા આપવાની, સરકારને એવું લાગે કે અમે ખેડૂતોને ન્યાલ કરી દીધા, પણ આ મીડિયાના માધ્યમથી એવું કહી શકું કે 6800 રૂપિયા જેવી રકમથી ગઈકાલના વરસાદથી ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે ખેતરની અંદર પોતાનો પશુનો જે ચારો છે કંઈક મહંદંશે બચ્યો છે, ચારાને બચાવવા માટે તાલપત્રી જેવા સાધનોની અંદર ખર્ચ થઈ ગયો છે. ખરેખર જે કલેક્ટરના માધ્યમથી RTGSથી પૈસા આપવાના હતા એ પણ વાત વાહિયાત નીકળી છે. સરકાર મોટે ઉપાડે મોટા આંકડાની જાહેરાત કરે એટલે વિરોધ પક્ષ અને અન્ય સામાજિક સંગઠનો છે તે સરકારનો વિરોધ ના કરે અને સરકારની બદનામી ના થાય એટલા માટેનું એક આંકડાકીય કાવતરું છે. વાસ્તવિક જો સરકારને પૈસા આપવા હોય તો વીમા કંપનીને દબાણ કરે. વીમા કંપની છે કાયદા કાનૂનથી બંધાયેલી છે અને 8-10 દિવસની અંદર પાક વીમો ચૂકવવામાં નહીં આવે તો આગામી 10 દિવસ બાદ આ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને એક મહા આંદોલન કરવાની અમારી રણનીતિ અમે ઘડી કાઢી છે અને જેની અંદર ફક્ત ગાંધીજી જે માર્ગે નહીં, જરૂર પડશે તો સરકારની તમામ કચેરીઓને તાળાબંધી કરવાની પણ ફરજ ઊભી થશે અને અમારી મહિલા અને બાળકોને રોડ ઉપર ઉતારવાની અમારી ફરજ પડશે. તો જોયું તો જે ખેડૂતો છે જે આંદોલનની જે ઉપર પણ જઈ રહ્યા એવું કહી રહ્યા છે અને આપણી સાથે જે સ્થાનિક ખેડૂત છે જેમની વાડીમાં જે ખેતરો છે એમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે એ પણ આપણી સાથે છે. એમને કહેશું કે તમારો જે શિયાળો પાક છે તે બી એ પણ બળવાની સ્થિતિ ઉપર છે, શું કહેશો આપ? આપનું શું નામ છે? ગોવિંદભાઈ સાવલિયા, સુંદરડા ગામ છે. આ ઘઉં વહેવા તા ઘઉંની અંદર પાણી ભરાઈ ગયું છે અને ઘઉં બધા બળી ગયા છે. ચોમાસુમાં ફેલ થઈ ગયો છે આખો. 5-5 વખત વરસાદ થયો છે. પહેલો જ વરસાદ 5 ઇંચનો વરસાદ થયો છે. સરકારી બધા તમામ સરકાર લોકો એના કામમાં વ્યસ્ત છે. ખેડૂત શું કરે છે, મરે છે, જીવે છે, કોઈને કોઈ જાતની ચિંતા નથી. બસ ફોર્મ ભરો. ફોર્મ ભર્યા પછી કંઈ મળતું નથી અને કાયદેસર બાના પછી બાનું આપ્યા કરે છે. સરકારને કોઈ જાતની કિસાનોની ચિંતા છે જ નહીં. હા, તો જોયું તો આજે કેશોદ જૂનાગઢ જિલ્લાના જે એમાં માવઠાની જે સ્થિતિ છે તો આપણી સાથે ખેડૂતના અલગ અલગ જે મંતવ્ય જાણ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ.
ચારે તરફ ખેડૂતો બુમરાણ કરી રહ્યા છે. સરકાર સામે મોરચો માંડવાની વાત તો થઈ રહી છે, પણ કુદરત સામે આખરે મોરચો કોણ માંડશે? વારે ઘડી આ રીતે માવઠા અને વાવાઝોડાને કારણે જગતનો તાત હેરાન પરેશાન થઈ ગયો છે. કપાસ વાવે, ઘઉં વાવે, ચણા વાવે, બધું જ નિષ્ફળ જઈ રહ્યું છે. વીમા કંપનીઓ પણ ઠાગા ઠૈયા કરી રહી છે. આખરે જાય તો કહાં જાય? પડતા પર પાટું જેવી સ્થિતિ દર વખતે ખેડૂતો સાથે થઈ રહી છે, અને તેમ છતાંય સરકાર એ કંઈ સાંભળવા તૈયાર નથી. તેઓ સતત આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. પોરબંદરના લોકોનું શું માનવું છે અને પોરબંદરના ખેડૂતોની શું દશા છે? આવો સાંભળીએ પોરબંદરથી આ અહેવાલ. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ઉપરાંત વેપારીઓને પણ ભારે નુકસાનની વેઠવી પડી રહી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીઓએ ખરીદી કરેલી 2000 જેટલી બોરી મગફળીની છે તે પલળી ગઈ છે. તો બીજી તરફ આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો જે રવિ પાક છે તેમાં પણ ભારે નુકસાની વેઠવી પડી રહી છે, જેને લઈને આપણે ખેડૂતો સાથે વાત કરી કે હાલ જે ખેડૂતોની રવિ પાકનું વાવેતર કર્યું તેમાં આ કમોસમી વરસાદને લઈને કેટલું નુકસાન થશે? નુકસાન તો પહેલેથી જો વરસાદને હિસાબે થતું આવે અને છેલ્લે છેલ્લે જે કંઈ વધ્યું હતું એ પણ વરસાદને હિસાબે નુકસાન થઈ ગયેલું હોય. ને આ વખતે શું છે, વરસાદ રાતના દિવસના કોઈ એવો સંજોગ નહોતો વરસાદનો, અને રાતના આવ્યો એટલે માણસ બધા હૂતા હતા ને ઢગલા જે કંઈ હતું એ કંઈ ઢાંકી ન થઈ ગયા, બધું પલળી ગયું. ખેડૂતોનું કમોસમી વરસાદ જે છે ખેડૂતોને કેટલું નુકસાન કરશે? હાલ તમે શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે, આ પૂર્વે પણ વરસાદ કમોસમી વરસાદને લઈને મગફળીમાં નુકસાન થયું, શું કહેશો આપ? મગફળીમાં તો નુકસાન છે, સાથે સાથે એના જીરુમાં પણ એના નુકસાન વધારે પડતું. હવે જે ખેડૂએ બિયારણ લઈ દીધું બહુ મોંઘા ભાવનું અને વાવેતર કરી દીધું, અત્યારે કમોસમી વરસાદને કારણે જેથી કરીને રાતના 4 વાગે વરસાદ જે પડેલો એમાં માંડવીને ને જીરુને અને ધાણાને આ ત્રણને કમોસમી વરસાદમાં ભારેમાં ભારે નુકસાન થયેલું છે. કમોસમી વરસાદને લઈને પોરબંદર જિલ્લામાં જે રવિ પાકમાં જે જીરુ અને ધાણાનું જે વાવેતર કર્યું છે તેમાં પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ ઉપરાંત જે ખેડૂતોને પણ આ જે કમોસમી વરસાદ છે તેમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વિપુલ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, પોરબંદર. તો શિયાળામાં માવઠું આવ્યું, ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ, ઉનાળામાં વાવાઝોડું આવ્યું, બસ આ જ પરિસ્થિતિ આખું વર્ષ દરમિયાન રહી અને ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. જગતનો તાત પરેશાન થઈ ગયો છે. સરકાર સામે તો મોરચો માંડવાની વાત કરી રહ્યા છે, પણ આ રૂઠેલી કુદરતને કોણ મનાવશે તે એક પ્રશ્ન અત્યારે જગતના તાતના મનમાં ચાલી રહ્યો છે. સતત મોંઘવારી પણ વધી રહી છે, બિયારણ મોંઘું થઈ ગયું છે, દવાઓ મોંઘી થઈ ગઈ છે, અને તેની સામે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ વારે ઘડી આવીને ઉભી રહી જાય છે. એક સાંધો તેર તૂટે, વારે ઘડી ક્યારેક વાવાઝોડાથી હાલ બેહાલ થઈ જાય તો ક્યારેક માવઠાથી હાલ બેહાલ થઈ જાય. શિયાળુ પાકમાં ભારે નુકસાન થયું છે અને વીમા કંપનીઓ પણ ઠાગા ઠૈયા કરી રહી છે. સતત આક્ષેપો થઈ રહ્યા છે સરકાર સામે કે કંઈક એવું કરવામાં આવે કે જેથી કરીને ખેડૂતોનું જે આ નુકસાન છે તેની ભરપાઈ થઈ શકે. ખેડૂતોના મોટા પાયે જે નુકસાન થયું છે તેની ભરપાઈ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા. સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં પણ આ માવઠાની અસર છે ત્યાં ખેડૂતોની બુરી દશા થઈ છે અને ખેડૂતો સતત માંગણી કરી રહ્યા છે કે આ નુકસાનીમાં સરકાર કંઈક ઘટતું કરે, વીમા કંપનીઓ તેમની આ દશાને સમજવાની કોશિશ કરે. તો આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.